જગત અને મો
દ્વારા ત્યાં આપવાના નથી, એ અર્થ આ ગીતનો હતો, આ ગીતનો એ અર્થ હતો. બીજી બાબત છે, તો આપણા અંતરની ઈચ્છા એ જ રહે કે પ્રભુ વેલા
કમ સૂન, જલ્દી આવો, હું તૈયાર છું, મને એ નથી ગમતું, મને એ મુશ્કેલી છે, તમે આવો અને મને લઈ જાઓ. આ આપણા અંતરની ઈચ્છા રહે, કારણ કે આપણને ખબર પડી છે કે એણે મારી સાથે વિભિષાનનું વચન આપ્યું છે. હવે વિભિષાનના ત્રણ પગથિયા આપણે જોઈ ગયા, હવે રિપીટ નહીં કરું, પણ બહુ અગત્યની જે બાબત છે અને પછી અભ્યાસ મતલબ જવું કે આ કે અહીં આ પ્રમાણે લખ્યું છે, કન્યાએ પોતાને તૈયાર કરી છે. હવે કન્યાની જગ્યાએ મૂકી દો, મંડળીએ પોતાને પુનરાગમન માટે તૈયાર કરી છે. જો હું ભાષા બદલું છું, શબ્દો એ જ છે, કન્યાના બદલે મંડળી બોલું છું અને એ દિવસના માટે પુનરાગમન બોલું છું, કારણ કે લગ્ન પુનરાગમન 25 થવાનું, તે પહેલાં થવાનું નથી. તો દરેક મંડળી પોતાને તૈયાર કરે કે જ્યારે ઈસુ આવે ત્યારે એની સાથે લગ્ન કરવા માટે એ સજ્જ હોય. તો આપણી અત્યારની જે મંડળીઓ છે, કોઈ પણ નામથી ઓળખાતી હોય, પણ એને તૈયારી તો કરવી જ પડશે, કારણ કે બાઇબલ કહે છે એને તૈયાર કરી છે લગ્ન માટે. તૈયારી વગરની મંડળી પાંચ મૂર્તિઓની સાથે ઈસુ સરખાવે છે. જેણે તૈયારી નથી કરી એ કન્યા ખરી પણ મૂર્ખી રહી ગઈ. વરરાજા આવ્યો, તૈયાર હતી અને લઈ ગયા. અરે નથી તે પણ જો એ બાઇબલમાં લખેલું છે, દસમા અધ્યાયના દ્રષ્ટાંતમાં, એમાં મારું કશું નથી, મને ખોટું લાગે તો લાગે, પણ પ્રભુ કહે છે જ્યારે એ કન્યાઓએ દરવાજો ખોલ્યો, ઓ પ્રભુ અમારે સાથે ઉઘા, ત્યારે પ્રભુએ ઘસીને ના પાડી, નહીં ઉઘડે, હું તમને નથી ઓળખતો, જાઓ. જે મંડળી અત્યારે તૈયાર નથી અને ઈસુ આવી જાય, તો હું તમને ગેરંટી આપીને કહું છું, ઈસુ કદી મને સાથે લઈ જઈ શકે નહીં, કારણ કે બાઇબલ ખોટું પડે. બાઇબલમાં તો લખ્યું છે કે મંડળીએ પોતાને તૈયાર કરી હતી, કન્યાએ તૈયારી કરેલી હતી, એ કન્યાને લેવા એ આવે છે. હવે એ પછી ગઈ વખતે શીખી ગયા, કયું શીખી ગયેલા જાણો છો? મંડળીએ એટલે દેવની કન્યાએ ત્રણ રીતે પોતાને તૈયાર કરવાની છે. ત્રણ રીતે એ બધી મંડળીઓ માટે. કઈ ત્રણ રીતે? એક, પ્રકાશિત થવાની તૈયારી. પ્રકાશિત વસ્ત્ર લખ્યું છે અંદર, જુઓ આઠમી કે નવમી કલમ, પ્રકાશિત લાઈટ, અજવાળું, તેજસ્વી, તેજસ્વી. ઈસુનો પ્રકાશ, ઈસુનું તેજ જે મંડળીમાં દેખાય, તેણે કેટલી તૈયારી કરેલી છે એમ દેખાશે. ઈસુ વગર અંદર ઈસુ હશે તો અજવાળું દેખાશે, અને ઈસુ નહીં હોય તો અજવાળું દેખાશે નહીં. ત્યાર પછી સ્વચ્છ વસ્ત્રની વાત આવી છે, એટલે પાપના દાગ ઘૂસાયેલા છે તેવી મંડળી, પાપી મંડળી નહીં, પસ્તાવાની મંડળી નહીં, સંતાની રાખનારી મંડળી નહીં, મેલા લેવાની મંડળી નહીં. એટલે હવે આપણે કઈ તૈયારી કરવાની? અંદર પડેલા તમામ ડર ઈસુની આગળ ખુલ્લા કરીને ચોખ્ખા કરવાની જરૂર છે. મતલબ ભાઈ મેં તો ગમે કે ના ગમે, પણ મારે તમારે કરવું જ પડશે.
દેવના ખરા વચનો છે,
વંદન કરવાને હું તેને પગે પડ્યો, પણ તેને મને કહ્યું કે એવું કરું, એવું ન કરું, હું તો તારા તથા ઈસુના સાક્ષીને વળગી રહેનારા તારા ભાઈઓનો સાથીદાર છું, દેવની આરાધના કર, કેમ કે ઈસુ વિશેની સાક્ષી તો આત્મા છે. ત્યાં સુધી જોઈએ, પછી આગળની કલ્પના કરીએ. પ્રભુની મદદ માંગીએ, પ્રાર્થના કરીએ. ઈશ્વર પિતા, જે વચનો આજે અમારી આગળ ખુલ્લા કરવામાં આવ્યા એ પવિત્ર પુસ્તક બાઇબલમાંના છે, અને અમે એને સમજવા માટે આ ઘરમાં આવ્યા છીએ. અમે કબૂલ કરીએ છીએ કે અમે નિર્બળ પાત્રો છીએ, અમારી પર દયા કરો. પ્રભુ પવિત્ર આત્મા, તમે વ્યક્તિ તરીકે હાજર છો, અદૃશ્ય વ્યક્તિ તરીકે હાજર છો, અમારા ઉપર તમારી કૃપા દ્રષ્ટિ થાય, અમારા હૃદયો તમે કબજો લો, અને જે અમે સમજી શકતા નથી એ સમજવાને અમારી મદદ કરો. એટલે તમે બોલો, અમે તમને સાંભળીશું અને સાચા રસ્તે ચાલીશું. ઈસુ પ્રભુમાં અમારી પ્રાર્થના સાંભળીને માન્ય કરો. આવી અમે આજનું શિક્ષણ જોવો, નવમી કલમથી શું લખ્યું છે, લગ્ન જમણમાં, હલવારના લગ્ન જમણમાં આવવાનું જેઓને આમંત્રણ આપવામાં આવ્યું છે તેઓને ધન્ય છે. એમ ટુ લવ, શું લખવાનું, જેને આમંત્રણ આપવામાં આવ્યું છે તેઓને ધન્ય છે. આવું લખ, એનો શું કહ્યો કે એવા માણસો હશે કે જેને આમંત્રણ આપવામાં આવ્યું નહીં હોય, જેને આમંત્રણ આપવામાં આવ્યું છે તેઓની લગ, એનો અર્થ કે બધાને આમંત્રણ નહીં હોય. આવા સવાલ એ આવ્યો કે આપણા 200 કે 300 કે 400 માણસોની મંડળી, એ બધી દેવની કન્યા, એમાંથી લગ્ન જમણમાં આમંત્રણ 100% નહીં હોય. તમારી પાસે છે કદાચ કહેવાનું મન થઈ જાય, પણ પ્રગટીકરણ જ્યારે શીખ્યા ત્યારે એ આમંત્રણ પત્રિકા મેં તમને બતાવી, પણ તમે ભૂલી ગયા ત્યારે કોઈ નથી. જ્યારે પલમો મેસિન શીખેલા ત્યારે ત્યાં 3 અધ્યાય પહેલાં જ પ્રભુએ કહ્યું, જે જીતે છે એને હું સફેદ પથ્થર આપીશ, અને એની પર નામ લખેલું હશે, અને એ નામ જેને પત્રિકા આપવામાં આવી હોય તેને જ ખબર પડશે, બીજા કોઈને ખબર નહીં પડે. અને જેને પથ્થર આપ્યો એ બે જ જાણે, પથ્થર આપનાર અને જેને પથ્થર મળે તે. અને પછી મેં કહેલું પણ ખરું, પણ તમે ભૂલી ગયા, યહૂદી લોકો જે લોર્ડ કુટુંબના હતા, રાજકુટુંબના, એમના ત્યાં જ્યારે લગ્ન પ્રસંગ હોય ત્યારે એ લોકો કંકોત્રી નહોતા લગતા. એ મેં કહ્યું, એ પેલા સ્ફટિકના કિંમતી પથ્થર, એને હીરા કહેવાય, એવા હીરા ઉપર નામ નથી, અને જે વ્યક્તિને આપવાનું હોય ને આપી આપ્યું. મેં એટલે કે ક્ષેત્ર આ ટ્રેવલ શું બધા આપે છે,
એટલે એને પોતે દાખલ કર્યો
તો જ સ્વર્ગમાં જવાશે. એટલે મારા પ્રભુએ શું કહ્યું, એ પથ્થર ઉપર જે નામ લખેલું હતું તે જેને આપ્યું એને જ ખબર પડી, બીજા કોઈને ખબર પડી નહીં. અને પરમેશ્વરને ખબર પડી, મારો નવો જન્મ એ મારા હૃદયની પ્રવૃત્તિ છે બદલાવની, એટલે મને જ ખબર પડે કે મારામાં કશું બદલાયું. બહાર કોઈને ખબર ના પડે, મારો પછી થઈ આકાશમાં ગયા પછી એક બે અને
અહંકાર. પહેલું જે પ્રગટીકરણ શીખે એટલું જોઈશું, આકાંક્ષ નહીં, કારણ કે પછી તો આખો ધાકેલા જતી. તો આપણે જ્યારે પ્રગટીકરણ શીખ્યા ત્યારે એવું ત્યાં એનું સારે.
અને એ સ્વર્ગીય યરૂશલેમ એ આપણી માતા છે. હવે યરૂશલેમ એ યહૂદીઓનું પાટનગર સાંભળ્યું, અને યહૂદીઓને પસંદ કરેલી જાતિમાંથી જેટલાને પ્રભુએ સ્વર્ગમાં લીધા એ ઈસુની મંડળીના સદસ્ય બનવાના છે, જેમ આપણે કરીશું તેમ. સારું, હવે આગળ આઠમી કલમ અહીંયા આપણે વાંચી ગયા. આઠમી કલમ એમાં કન્યા શબ્દ વાપર્યો છે. કન્યા, કન્યાએ પોતાને શણગારી, તો કન્યાએ એટલે શું? મંડળી. સ્ત્રી એટલે શું? મંડળી. પણ સ્ત્રી યહૂદી મંડળી અને કન્યા એટલે આપણે મંડળી. અહીં કેટલા બધી કોઈ યહૂદી છે? મગજલ નેકર સાહેબ કહે છે કે આપણે યહૂદી. મેં કહું તમે હશો હું નહીં. અને મગજલા નેકર કહે શું તમે સમજો છો આટલા પ્રભુ વચન શીખવાડો તમને કેમ નહીં? અને તો ભાઈ હું ભારતમાં જન્મ્યો, મારા શુદ્ધ ઇન્ડિયન લોહી છે, યહૂદી લોહી નહીં. અને હું યહૂદી કેવી રીતે મોતીથી શણગારેલી સુંદર સજેલી તૈયાર કરેલી એક સ્ત્રી બતાવી છે ત્યાં.
વચ્ચે આવે છે, જે સંઘારેલી છે, જેને જગતના બધા મોહ લાગેલા છે, બધા ઘરેણા વર્ગેલા છે, બધી જાતના જગતના બાના વર્ગેલા છે, એવી એક સ્ત્રી જોઈ. એ મંડળી ના હોય, એ મંડળી કીધી હોય જેને ઈસુ સાથે લેવા દેવા જ નથી, જેને જગત સાથે લેવા દેવા છે. એટલે જ્યારે એ શીખ્યા ત્યારે મેં તમને કહ્યું કે એ વિષ્યા છે, એ મંડળી નથી, એ બોલાવનારી સ્ત્રી છે, લોકોને ઠોકર ખવડાવનારી સ્ત્રી છે. એટલે એનો અર્થ એ થયો કે યહૂદી મંડળી હોય કે આખા જગતની મંડળી હોય, પણ આને આવું આવું
પાઉલ અને શિલાસને આવું બોલેલા જ્યારે એ પેલા પરદેશી મુલકમાં સુવાર્તા પ્રચાર કરવા ગયા ત્યારે એ બે દેવોના નામ એ બેને મળ્યા. બે દેવોના નામ એમને આપવામાં આવ્યા, ક્યાં તો દેવ આવ્યા છે અને આખું નામ ભેગું થઈ ગયું અને પછી એમની પૂજા કરવાની વાત કરી ત્યારે પાઉલ કહે છે, ઓ ભાઈઓ આ શું કરો છો, હું તમારા જેવો જ છું, મારી પૂજા ના હોય, ઈશ્વરની પૂજા કરો, ઈશ્વરનો સ્વીકાર કરો, એના નામે ચમત્કાર થયો છે. એ નમ્રતા. અને આમાં પણ લખ્યું છે, આમાં પણ લખ્યું છે, કહે છે કે હું એને પગે પડવા ગયો ત્યારે એને કહ્યું કે મને પગે પડીશ નહીં, અસર ના કરે. હું બહુ સરસ ઇન્ટરનેટ ઉપર બધી માહિતી લઈને બહુ સરસ એક અલગ ભાષણ આપી શકું, પણ તમારા માથા પર કઈ જરૂર રહે, કેમ કે એની ઈસુ ના આવ્યા, જ્ઞાન આવ્યું, તાપણ આવ્યું, બુદ્ધિ આવી, બાઇબલનું બધું આવ્યું, ઈસુ ના આવ્યા. પણ જ્યારે ઈસુ વિશે હું કોઈને કહું છું કે એને તારા માટે જીવ આપ્યો, એને પછી ઊંઘ નહીં આવે, પછી તમારી પાછળ પડશે કે ભાઈ મને બતાય કે આને મારા માટે શું કર્યું, પછી તમારે સુવાર્તાઓ મને બતાવવાની છે, એના ચમત્કારો, એના વર્ણનો, એના મૂળ વચનો, એની સાક્ષીઓ, એ તો પછી જિજ્ઞાસુ માટે છે. હૃદયને તોડવા માટે તો ઈસુનું રક્ત છાંટવું જોઈએ, ઈસુની વાત આપો, ઈસુની સાક્ષી આપો. અને ઈસુની સાક્ષી એ દેવનો આત્મા છે. બસ અહીંયાથી બરોબર છે. આવતી વખત આગળ જઈશું. આમાં કોઈ પ્રશ્ન છે કે નહીં હોય તો પૂછો, મને દુઃખ નહીં થાય, મને આ